मला विद्यार्थी भाईबहनों धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 10 गुरुत्वाकर्षण એમાં આપણે છેલ્લે જે ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરીએ એના આધારિત એક વ્યાખ્યાની રકમ લખી. હવે એ સાર્વત્રિક નિયમ જે શરૂઆત થયો પાઠ્યપુસ્તકમાં અને છેલ્લે એનું સૂત્ર આપણે મેળવ્યું એની વચ્ચે અહીંયા પાઠ્યપુસ્તકમાં તમે ધ્યાનથી જોશો તો એક જાણકારી માટે માહિતી આપે છે. પાન નંબર 133 ઉપર ન્યૂટન વિશેની માહિતી. ન્યૂટન જેમને આ ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો એમનો ફોટો આપ્યો છે આઇઝેક ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન. અને 1642 થી 1727 નો જે સમયગાળો એટલે એમના જન્મથી તો એમની વિદાય સુધી એ સમય લખ્યો છે, એમના પરિચય આપ્યો છે, એની થોડીક હું વાત કરું છું. પછી એમને જે વ્યસ્તના વર્ગના નિયમનું અનુમાન કર્યું એ ફક્ત તમારી જાણકારી માટે છે, એ પણ થોડીક હું સમજ આપીશ તમને, તમે વધારે અભ્યાસ કરજો એમાં. હવે અહીંયા આગળ જે પહેલાં તો આઇઝેક ન્યૂટન જેમને આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો એમને પહેલાં તો જે થોડુંક પરિચયની વાત કરીએ તો એમનો જન્મ ઇંગ્લેન્ડમાં ગ્રેન્થામ નજીક વુડવર્ડમાં થયો હતો. વુડવર્ડ હવે એક સૌથી વિજ્ઞાનની ઇતિહાસમાં તે સૌથી વધારે મૌલિક અને પ્રભાવશાળી સિદ્ધાંતવાદી તરીકે ઓળખાયા છે. એમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો અને એ ખેતીના કામમાં એ કુશળ ન હતા. 1661માં એમને અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા, એટલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કર્યો હતો. 1662માં કેમ્બ્રિજમાં પ્લેગનો રોગ ફેલાયો હતો. એવી રીતે અત્યારે કોરોનાનો સમય છે, કોરોનાનો કાળ, એવી રીતે કેમ્બ્રિજમાં ઈસવીસન 1665માં પ્લેગનો રોગ ફેલાયો હતો અને એ વખતે એમને રજાઓ મળી હતી એક વર્ષની, બરાબર. અને એ વર્ષમાં એમની પર સફરજન પડવાની ઘટના બની હતી, જે આપણે અગાઉ મેં તમને વાત કરી હતી કે સફરજન એમના ઉપર પડ્યું અને એમને વિચારવા માટે પ્રેરિત કર્યા અને એના આધારે એમને તે એવું કયું પડ છે કે જે સફરજનને પૃથ્વી તરફ લાવશે, તો પછી ચંદ્ર બરાબર કે બીજા કોઈ પદાર્થો એ પૃથ્વી તરફ કેમ આવતા નથી, એના ઉપરથી એમને નક્કી કર્યું કે વિશ્વનો દરેક પદાર્થ, પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે અને એ આકર્ષણ બળને એમને ગુરુત્વાકર્ષણ બળ કહ્યું. એટલે ગુરુત્વાકર્ષણ બળના શોધક તરીકે આપણે સર આઇઝેક ન્યૂટનને તરીકે કહીએ છીએ, બરાબર. હવે એમને ખાસ કરી અને તમે જોશો તો એની અંદર ગુરુત્વાકર્ષણ બરાબર એટલે કે ચંદ્રને એની કક્ષામાં જકડી રાખે છે એ બધી વાત એ મેં તમને અગાઉ વાત કરી છે, એ પણ આમની અંદર આપી છે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી અને એ બધી વાત કરી છે, બરાબર. પછી ગતિના નિયમોની વાત કરી છે અને રંગોના સિદ્ધાંત એના વિશે વાત કરી છે. પછી ટેલિસ્કોપની રચના કરી ન્યૂટને એક મહાન ગણિતજ્ઞ તરીકે અને જે કલનશાસ્ત્ર એની અંદર પણ બરાબર આ એનો ઉપયોગ થાય છે. એટલે આ ગુરુત્વાકર્ષણના જે નિયમ આપ્યો બરાબર એનાથી ભૌતિક શાસ્ત્રનું સ્વરૂપ એટલે ગતિના જે નિયમો અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એના લીધે ભૌતિક વિજ્ઞાનનું સ્વરૂપ, તો આ મેં ટૂંકમાં તમને માહિતી આપી એ અહીંયા આપી છે પાન નંબર 133 ઉપર. ત્યાર પછી ન્યૂટને વ્યસ્તના વર્ગના નિયમનું બરાબર એ પણ એક જાણકારી માટે છે, એ પણ તમે ધ્યાનથી થોડો અભ્યાસ કરજો, બરાબર. કે ગ્રહોની કક્ષાઓ જે કેપ્લરના ત્રણ નિયમો એની વાત કરી છે અને પછી
એમાં લંબવૃત્તીય કક્ષાઓમાં ગ્રહો ભ્રમણ કરે છે, ત્યારથી સૂર્ય અને ચંદ્રને જોડતી રેખાઓ દ્વારા એમનો આ જે સમાન સમયગાળામાં આંતરેલા ક્ષેત્રફળ સમાન હોય છે, એટલે આ ત્રિકોણ ઓસીડી અને ત્રિકોણ ઓએબીના ક્ષેત્રફળ સરખા છે એ વાત એ કરી છે. ત્યાર પછી આવર્તકાળથી બરાબર એટલે ચંદ્ર બરાબર સૂર્યથી કોઈ ગ્રહના સરેરાશ અંતર ટીનો કણ અને એની આસપાસ પરિભ્રમણ કરતા બરાબર એટલે અંતરનો કણ અંતર એટલે આર્નો કણ અને આવર્તકાળ ટીનો વર્ગ એકબીજાના સંક્રમણમાં નો અચળ આવા એ નિયમો કેપ્લરના નિયમો બરાબર અને એના આધારે ન્યૂટને ગ્રહોની ગતિ માટે ગુરુત્વાકર્ષણ બળ જ જવાબદાર છે એવું એને નક્કી કર્યું બરાબર. એટલે સૂર્ય દ્વારા તેમની પર લાગી રહ્યું છે ગુરુત્વાકર્ષણ બળ અને ન્યૂટને એ કેપ્લરના ત્રીજા નિયમનો ઉપયોગ કરી અને ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ગણવા માટે એને ઉપયોગ કર્યો હતો, જે કેપ્લરના ત્રણ નિયમો એમાં ત્રીજા નિયમનો અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું બળ અંતર સાથે વધતું જાય એટલે જેમ જેમ અંતર વધતું જાય એમ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય એટલે એફ બરાબર વન અપોન આર સ્ક્વેર એવું એમને જે યશના વર્ગનો નિયમ આ સાબિત કર્યો હતો બરાબર એ એટલે અંતર વધતું ગયું એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય એટલે એફ બરાબર એકના જીવમાં આર સ્ક્વેર બરાબર. એટલે એ તમે ધ્યાનથી એનો અભ્યાસ કરજો, મેં ટૂંકમાં એના વિશે માહિતી આપી દીધી બરાબર. એટલે હવે તેના આધારિત એક દાખલો છે 10.1. અહીંયા આગળ પૃથ્વીનું દળ આપેલું છે બરાબર, દ્રવ્યમાન 6×10^24 કિલોગ્રામ, ચંદ્રનું દળ 7.4×10^22 કિલોગ્રામ, ત્યાર પછી પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર એ પણ આપી દીધેલું છે, એ 3.84×10^5 કિલોમીટર. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું ગુરુત્વાકર્ષણ લાગતું બળ ગણો. પ્રશ્ન શું પૂછ્યો છે? પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો. પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો એના વિશે વાત કરી છે. તો આપણે અહીંયા જોઈએ તો પૃથ્વીનું દ્રવ્યમાન અને ચંદ્રનું દ્રવ્યમાન બે પદાર્થો થઈ ગયા, એક એમ અને આને ધારો કે સ્મોલ એમ થઈ, પછી એમના વચ્ચેનું અંતર એટલે ડિસ્ટન્સ આપી દીધેલું છે બરાબર. પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર એને આપણે શું કહીએ છીએ? ડી 3.84×10^5 કિલોમીટરમાં આપણે સામાન્ય રીતે જેમાં લઈએ છીએ મીટરમાં, આ બરાબર ધ્યાન રાખ્યો, એટલે કિલોમીટરમાંથી એને આપણે મીટરમાં ફેરવીશું. હવે જે પૃથ્વીનું દ્રવ્યમાન છે એને આપણે કેપિટલ એમ તરીકે કહીએ, ત્યાર પછી ચંદ્રનું દળ એને સ્મોલ એમ તરીકે કહીએ, પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર 3.84×10^5 કિલોમીટર છે. સાથે સાથે તમને અહીંયા આગળ જીનું મૂલ્ય કહી દીધેલું છે બરાબર, ના કહ્યું હોય તો આપણે 6.673×10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામનો વર્ગ એ રીતે આપણે લેવું પડે. તો અહીંયા આગળ જીનું મૂલ્ય બરાબર 6.7×10^11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામનો -2 ગુણાકાર સ્વરૂપે લખેલું છે, ધ્યાન રાખો. હવે આપણે શોધવાનું છે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો, એટલે એમ આપણા માટે પ્રશ્ન. હવે અહીંયા આગળ પહેલા પહેલું એમ આપી દીધો, સ્મોલ એમ આપી દીધો, ડી પણ આપી દીધો. આપણું જે સૂત્ર હતું કે એફ ઇઝ ઇક્વલ ટુ જે ગઈકાલે આપણે છેલ્લે સાબિત કર્યું હતું આકર્ષણ બળ, તો સાર્વત્રિક અચળાંક જી એક પદાર્થ એનું દળ એમ બીજા પદાર્થનું દળ સ્મોલ એમ
એમના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણ. હવે અહીંયા આગળ જી આપી દીધો છે, કેપિટલ એમ પણ આપી દીધો છે, સ્મોલ એમ પણ આપી દીધો છે, અંતર પણ આપ્યું છે, પણ શેમાં આપ્યું છે, કિલોમીટરમાં. તો એના આપણે પહેલા તો શું એમાં ફેરવીશું, મીટરમાં. તો અહીંયા આગળ ડી બરાબર 3.84 ગુણ્યા 10^5 કિલોમીટર. હવે 1 કિલોમીટર એટલે 1000 મીટર, એટલે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવા પડે. તો અહીંયા આગળ અંતર આપણે મીટરમાં શોધીએ તો 3.84 ગુણ્યા 10^5 એક કિલોમીટર એટલે 1000. હવે શું લખાશે કિલોમીટરના બદલે મીટર, એટલે 3.84 ગુણ્યા 10^5 1000 એટલે 10^3 એટલે 3.84 ગુણ્યા 10^8 એ કયા એકમમાં મળ્યું, મીટરમાં. એટલે અંતર ડી ડિસ્ટન્સ આપણને મીટરમાં જે છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણું જે સૂત્ર હતું એની અંદર સૂત્ર લખીએ અને એની અંદર આ બધી કિંમતો જરૂરિયાતની બધી કિંમતો મળી ગઈ. હવે એફ બરાબર જી એક પદાર્થ જે પૃથ્વીનું દળ છે એની કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં બીનો વર્ગ, આ રીતે બી સ્ક્વેર અંતરનો વર્ગ. એટલે અહીંયા આગળ જી જે રકમમાં તમને આપી દીધેલું છે એ કિંમત મૂકીશું તો જીની કિંમત આપી છે 6.7 ગુણ્યા 10^-11 ગુણ્યા કેપિટલ એમ તો 6 × 10^24 સ્મોલ એમ 7.4 × 10^22 છેદમાં ડી એટલે 3.84 ગુણ્યા 10^5 અને એનો વર્ગ. હવે આનું સાદુરૂપ તમે આપો બરાબર શું કરવું પડે, 6.7 × 6 અને 7.4 નો ગુણાકાર કરવો પડે. આ ઘાતવાળા જે છે 24 અને 22 એનો સરવાળો થાય અને એમાંથી 11 બાદ થાય, બરાબર. એ તો તમને ખબર નહીં. પછી 3.84 નો વર્ગ આ જે ગુણાકાર આવે એને શું કરવાનું, 3.84 નો વર્ગ શોધી એના વડે ભાગવા પડે અને 10^5 × 2 ઘાતનો ઘાત એટલે ગુણાકાર થઈ જાય એટલે ભાગું 10 થાય, બરાબર. એ 10 ઉપર જાય તો બાદબાકી થાય એટલે 11 અને 10 21 બાદ થશે અને આ બેનો સરવાળો માંથી 21 બાદ કરી દેજો અને 3.84 × 3.84 કરજો એટલે એનો વર્ગ આવે, એ કિંમત વડે એને ભાગાકાર કરવા. તો એવી રીતે ભાગાકાર કરી અને સાદુરૂપ આપીએ તો 2.01 × બરાબર એનો જવાબ 2.01 × 10^20 બળ છે એટલે બળનો એકમ શું આવશે, ન્યૂટન. એટલે એફ નો જવાબ 2.01 × 10^22 બરાબર. તમારે રકમમાં એ ગુણાકાર કરી દેવાનો 6.7 × 6 × 7.4 અને છેદમાં 3.84 × 3.84 ત્યાર પછી 24 22 એનો સરવાળો 11 5 થશે અને છેદમાં 5 × 2 10 એ 10 ઉપર જશે એટલે માઇનસ, એટલે માઇનસમાં 11 અને આના ગુણાકાર થશે 10 અને 24 ને 12 46 બરાબર. એ રીતે પછી એ ગુણાકાર જે આવે એને 3.84 ના વર્ગ વડે ભાગશો એટલે આ રીતનો તમારો જવાબ આવશે, બરાબર. એટલે ચેક કરી લેજો એ પ્રમાણે, બરાબર. અને સાદુરૂપ તમે આપજો. હવે એનાથી આગળ વાત આપણે કરવાની છે તો આ દાખલા ગણ્યા પછી તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ એના પછીનો મુદ્દો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું
महत्व। જ્યારે સાર્વત્રિક નિયમ મેળવ્યો હતો કાલે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે, જે આકર્ષણ પર એમની વચ્ચેના અંતરના બરાબર બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, હવે એ નિયમ એનું મહત્વ, સાર્વત્રિક નિયમનું મહત્વ, તો એ આ જે સાર્વત્રિક નિયમ છે એ અનેક એવી ઘટનાઓ બરાબર સફળતાપૂર્વક સમજાવે છે કે જે અસંબંધિત માનવામાં આવતી હતી, એટલે કે ખરેખર આપણને એમ હોય કે આવું વિચારીએ નહીં કે એમના વચ્ચે આવી ઘટનાઓ એ સંબંધી હશે, તો એવી અસંબંધિત ઘટનાઓ સમજાવવામાં આ સાર્વત્રિક નિયમ એક બરાબર, એટલે આવી એને ઘટનાઓ એ સફળતાપૂર્વક જે અસંબંધિત ઘટનાઓ હતી એ સફળતાપૂર્વક આ સાર્વત્રિક નિયમથી સમજાવી શકાય છે, અને એ જે ઘટનાઓ કે એમાં ખાસ કરીને આપણે જે છે એ આપણે પૃથ્વી સાથે બાંધી રાખે છે, એટલે બળ એવું છે ગુરુત્વાકર્ષણ બળ કે આપણને પૃથ્વીની સાથે જકડી રાખે છે, બાંધી રાખે છે, એટલે આ એક બરાબર, એટલે આપણે હોઈએ કે કોઈ પણ બીજા સજીવ પદાર્થો હોય એ બધાને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ। ત્યાર પછી બીજી બાબત જે આપણે વાત કરી હતી કે ચંદ્ર પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે, તો પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમા એ પણ આના દ્વારા બરાબર સફળતાપૂર્વક એ ઘટના સમજાવી શકે છે। ત્યાર પછી સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમા, એટલે સૂર્ય અને એનું જે સૂર્યમંડળના ગ્રહો છે રાહુ શુક્ર પૃથ્વી યુરેનસ એ બધા જે સૂર્યની ફરતે ગ્રહો છે, એ સૂર્યની ફરતે આવેલા ગ્રહો તો એ ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે, એની બહાર એ જતા નથી, સૂર્યની આજુબાજુ એ ભ્રમણ કરે છે, એ ઘટના પણ એ આ સાર્વત્રિક નિયમ દ્વારા એ ઘટના સમજાવી શકાય। ત્યાર પછી જે ચંદ્ર તથા સૂર્યના કારણે આપણે દરિયાની અંદર સામાન્ય રીતે ભરતી અને ઓટ આવે છે, આ જે ઘટના પૂનમ અને અમાસ એ વખતે તમે જોશો તો દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે, તો એ ચંદ્ર અને સૂર્યને કારણે, એટલે ચંદ્ર અને સૂર્યને કારણે આવી રીતના ભરતી અને ઓટ આવતી ઘટનાઓ એ પણ આ ગુરુત્વાકર્ષણ બળના આધારે એ ઘટનાઓ બને છે, એટલે આ એક ખાસ યાદ રાખજો। ત્યાર પછી બીજી એક ઘટના કે પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું, બરાબર, એટલે જે પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણ પૃથ્વીની સાથે જકડાયેલું રહે છે, તથા જે પૃથ્વી પર વરસાદ છે, હિમવર્ષા છે, બરાબર, આવી બધી ઘટનાઓ એ ઉદભવે છે, તો એ ઘટનાઓ ઉદભવવા માટે પણ એ આપણે આ ગુરુત્વાકર્ષણનો બાબત એ નિયમ એક મહત્વનો છે, એટલે આ નિયમનું મહત્વ તો તમારે આ પ્રમાણે એમાં એ લખવું પડે કે જે અસંબંધિત ઘટનાઓ કુદરતમાં છે એ ઘટનાઓ સમજાવવામાં આ ગુરુત્વાકર્ષણ નીચે પ્રમાણેની ઘટનાઓ સમજાવવામાં અસંબંધિત ઘટનાઓ બરાબર એ સફળતાપૂર્વક સમજાવે છે, એમાં પછી આ બધી ઘટનાઓ જે મેં તમને કહી એ તમારે એની અંદર લખવાની, એટલે બે ગુણની અંદર આ બાબત તમને પૂછે તો એ ઘટનાઓ એ યાદ રાખજો, બરાબર। તો આ ભાગની અંદર આપણે આટલે સુધી વાત કરીએ છીએ, આના પછી જે મુક્ત પતન આવે છે અને એના પરથી જીની કિંમત નહીં એટલે થોડું વધી જાય એટલે ફરીના ભાગમાં આપણે લઈશું। થેન્ક યુ।